સ્પર્ધા આંગણે આઈપીએલની ફાઇનલ મેચમાં ગુજરાતની ટક્કર ચેન્નઈ સામે થશે. ફાઇનલમાં દિવસ માટે હવામાન વિભાગે મહત્વની પણ આગાહી કરી છે. અમદાવાદમાં આઈપીએલનો મહામુકાબલો, ગુજરાત ટાઇટન્સ સામે ધોનીના ધુરંધરો ટકરાશે. આઈપીએલની ફાઇનલમાં વરસાદ વિલન તો નહીં બને ને. વિશ્વની સૌથી મોટી હાઈ પ્રોફાઇલ લીગ આઈપીએલની ફાઇનલની ક્રિકેટ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રવિવારની સાંજે લાખો ક્રિકેટ ફેન્સની આતુરતાનો અંત આવશે જ્યારે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ આમને સામને થશે. ગત સિઝનમાં ચેમ્પિયન બનેલી હાર્દિક પંડ્યાની ટીમને સૌથી અનુભવી એવા કેપ્ટન ધોનીની ટીમ સામે ટકરાવવાનું છે. બંને દિગ્ગજ ટીમોમાં ધુરંધર ક્રિકેટર્સની ફોજ છે અને જેથી ફાઇનલ અત્યંત રોમાંચક બની રહેવાની સંભાવના છે. પરંતુ ક્રિકેટ ચાહકોને સૌથી મોટી ચિંતા વરસાદની છે. ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને ને તેવો સવાલ ક્રિકેટ ચાહકોના મનમાં છે. ગુજરાત અને મુંબઈની મેચ દરમિયાન સાંજના સમયે જ ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. જોકે મેચના સમયે વરસાદે વિરામ લેતા મેચ શક્ય બની, પરંતુ ક્રિકેટ પ્રશંસકો આશા રાખી રહ્યા છે કે ફાઇનલ મેચ દરમિયાન વરસાદ વિલન નહીં બને. અમદાવાદમાં 28 મહિના વાતાવરણ કેવું રહેશે તેને લઈ હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી આસપાસ રહેશે. 28 મહિના રોજ વરસાદની આગાહી આપવામાં નથી આવી, પરંતુ લોકલ કનેક્ટિવિટીને કારણે વરસાદ થઈ પણ શકે છે. 28 કો અમદાવાદ મેં આજ અપનાઓ તો મેને નહીં દિયા હૈ, બટ યે ભી રૂલ્ડ આઉટ નહીં હૈ, હો ભી સકતા હૈ, લેકિન આજ અપનાઓ જો મોડેલ સજેસ્ટ કર રહા હૈ, અભી અમદાવાદ કા ઉપર જ્યાદા ચાન્સ નહીં. મહત્વનું છે કે ભારત જ નહીં પરંતુ વિદેશથી પણ ક્રિકેટ ચાહકો ફાઇનલ જોવા માટે અમદાવાદ આવ્યા છે. બીજી તરફ ગુજરાત ટાઇટન્સની ટીમ સતત બીજી વખત આઈપીએલનો તાજ જીતવા આતુર છે, તો આ તરફ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ પણ ચેમ્પિયન બનવા થનગની રહી છે. રથયાત્રાને લઈને તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ને ત્યારે રથયાત્રાના રૂટ પરના જર્જરિત મકાનોનો સર્વે કરાયો. ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાની તડામારની તૈયારીઓ ચાલી રહી છે. ચાલુ વર્ષે ત્રણેય રથ નવા તૈયાર કરાયા છે. રથયાત્રા ઇતિહાસ અને રથયાત્રા સાથે જોડાયેલ અનેક ઘટનાઓ રસપ્રદ હોય છે, તો વળી રથયાત્રા દેશની સૌથી લાંબી રથયાત્રા હોવાથી તેની તૈયારીઓ પણ અગાઉથી કરવામાં આવતી હોય છે. પોલીસ વિભાગ દ્વારા રથયાત્રા રૂટ પર ફૂટમાર્ચ કરી અને કાયદો વ્યવસ્થા સાંચવવામાં આવે છે. તો બીજી તરફ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રથયાત્રા રૂટ પર આવતા જર્જરિત મકાનો ઉતારી લેવા નોટિસ અપાઈ છે. લાખોની સંખ્યામાં લોકો રૂટ પર ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે ઉમટી પડે છે અને તેથી મકાનની છત પડવા કે નાની મોટી દુર્ઘટના ઘટતી હોય છે. તેવામાં રથયાત્રા પહેલા શહેર પોલીસ અને એએમસી સર્વે કરે છે. આ વખતે પણ રથયાત્રાના રૂટ પર આવેલા ભયજનક મકાનોનો સર્વે કરાયો છે. સમગ્ર 22 કિલોમીટરના રૂટમાં 312 ભયજનક મકાનો આવેલા છે. રથયાત્રાના દિવસે મકાનમાં લોકોને પ્રવેશ ન કરવા નોટિસ છે, તો આ તમામ 312 ભયજનક મકાનોમાં પોલીસ રહેશે હાજર. સૌથી વધારે શહેરના ખાડિયા વિસ્તારમાં 180 ભયજનક મકાનોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે દરિયાપુરમાં 109, જમાલપુરમાં 10, શાહીબાગમાં 9 અને શાહપુરમાં 4 મકાનો ભયજનક છે.